नमस्कार विद्यार्थी मित्रों, सरकारी हाईस्कूल चौगट होम लर्निंग कार्यक्रम अंतर्गत हूँ राकेश यादव आप सबनों स्वागत करूँ छूँ। मित्रों, आज आप धोरण 10 विज्ञान एंड टेक्नोलॉजी प्रकरण नंबर 10 प्रकाशनु परावर्तन अने वक्रीभवन विषे भणीशू। आ अगाउ भाग 1 में अपने प्रकाशना गुणधर्म अने परावर्तनना नियमों विषे भण्या। भाग 2 में गोली अरीसा वडे थता परावर्तन विषे भण्या। हवे भाग 3 में आपणे गोली अरीसा वडे थता प्रकाशना परावर्तनने लीधे मळता प्रतिबिंबो विषे चर्चा करीशुं। तो चालो शुरू करिए। नाना दर्पण मुखवाळा गोली अरीसा वडे रचाता प्रतिबिंबनो अभ्यास करवानो छे। तो आमां सौ प्रथम आपणे अंतर्गोळ अरीसानो उपयोग करीने अलग अलग स्थान पर वस्तुने मूकी तेना प्रतिबिंब क्या अने केवा मळे छे तेनो अभ्यास करवानो छे। आ अभ्यास शुरू करता पहला तमे तमारा बुकमां एक कोष्टक बनावी नाखो। जे कोष्टकमां तमारे सौ प्रथम लखवानुं छे वस्तुनुं स्थान, त्यारबाद प्रतिबिंबनुं स्थान, प्रतिबिंबनो प्रकार, प्रतिबिंबनुं परिमाण। वस्तुनुं स्थान के जेमां आपणे वस्तुने कया स्थान पर राखेलुं छे तेनी नोंध करीशुं। तेनी सामे आपणने प्रतिबिंब क्या मळे छे तेनी नोंध प्रतिबिंबना स्थानमां करीशुं। त्यारबाद प्रतिबिंब केवुं मळे छे, वास्तविक, आभासी, उलटू, चतु, तेनो प्रकार केवो छे तेनी माहिती आपणे प्रतिबिंबना प्रकारमां लखीशुं। अने छेले प्रतिबिंबनुं परिमाण छे, ज्यां प्रतिबिंबनुं कद एटले के प्रतिबिंब छे એ વસ્તુ કરતાં મોટું છે, નાનું છે, વસ્તુ જેવડું છે, કેવું મળે છે, તેનું પરિમાણ કેવું છે, તેનું કદ કેવું છે તે માહિતી છેલ્લા કોષ્ટકમાં ભરીશું। તો આ અભ્યાસ કરતા સમયે અલગ અલગ સ્થાન પર રાખેલી વસ્તુના અભ્યાસ કરી તેના પ્રતિબિંબ ક્યાં મળે છે તેની નોંધ આપણે આ કોષ્ટકમાં કરતા રહેશું। તો તમે પણ તમારી નોટબુકમાં સાથે સાથે આ માહિતી ભરતા રહેશો। આગળ વધીએ, અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો અહીં આકૃતિમાં તમને એક અંતર્ગોળ અરીસો દેખાડેલો છે જેની બરાબર મધ્યમાંથી મુખ્ય અક્ષ પસાર થાય છે। આ તેનું મુખ્ય કેન્દ્ર એફ છે, વક્રતા કેન્દ્ર સી છે, ધ્રુવ પી, આ અરીસાની પરાવર્તક સપાટી છે, પોલિશ કરેલી જળકાટ ધરાવતી સપાટી, આ તેની અપરાવર્તક સપાટી છે જે લાલ રંગથી દેખાડેલી છે। તો આ આકૃતિ દરેક કિસ્સામાં કોમન રહેશે, તો આ ધ્યાનમાં રાખીએ। હવે આપણે અલગ અલગ સ્થાન પર વસ્તુ મૂકશું અને વસ્તુ તરીકે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરશું, તો વસ્તુ તરીકે પુસ્તકમાં મીણબત્તી અથવા કોઈ નિશાનીનો ઉપયોગ થાય છે। અહીં આપણે એક ક્રિકેટ બેટનો ઉપયોગ કરીશું। અહીં વસ્તુ તરીકે આપણે એક ક્રિકેટનું બેટ લીધેલું છે જેને આપણે અરીસાની સામેની બાજુ અલગ અલગ સ્થાન પર રાખવાનું છે, જેને આપણે મુખ્ય અક્ષ ઉપર જ રાખશું અને પછી તેના પ્રતિબિંબ ક્યાં મળશે તેની નોંધ કરીશું। તો સૌથી પહેલો કિસ્સો જોઈએ, વસ્તુને આપણે અનંત અંતરે રાખવાની છે। ધારો કે વસ્તુને આપણે અહીંયા અનંત અંતરે રાખેલી છે। અનંત અંતરનો અર્થ એવો થશે કે અરીસાથી ખૂબ જ દૂર, અત્યંત દૂર, પણ અહીં આપણી મર્યાદા હોવાથી બેટને સ્ક્રીનની બહાર નથી લઈ જઈ શકતા, માટે આપણે સ્ક્રીનની કિનારી પર રાખેલું છે। તો અહીં તમારે એમ સમજવાનું કે આ બેટ જે છે એ અરીસાથી અનંત અંતરે છે। હવે આ બેટમાંથી અરીસા પર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી જે સ્થાન પર ભેગા થશે તે સ્થાન પર પ્રતિબિંબ રચાશે। તો ચાલો શરૂ કરીએ, જોઈએ આપણે કે અરીસા પર કેવી રીતે પ્રતિબિંબ રચાય છે। મિત્રો, જ્યારે કોઈ વસ્તુમાંથી પ્રતિબિંબ રચે છે ત્યારે એક કરતાં વધારે પ્રકાશના કિરણો અથવા અસંખ્ય પ્રકાશના કિરણો અથવા અસંખ્ય કિરણપુંજ ભેગા થઈને પરાવર્તન પામીને પ્રતિબિંબ રચતા હોય છે। પણ અહીં અભ્યાસ માટે આપણે બધા જ પ્રકાશના કિરણો ધ્યાનમાં લેશું નહીં, માત્ર થોડા પ્રકાશ કિરણો ધ્યાનમાં લઈ તેના આધારે આપણે નક્કી કરીશું કે પ્રતિબિંબ ક્યાં અને કેવું મળે છે। હવે બેટમાંથી એક પ્રકાશનું કિરણ નીકળે છે કે જે મુખ્ય અક્ષને સમાંતર છે। અહીં તમે જોઈ શકો છો કે આ મુખ્ય અક્ષને બરાબર સમાંતર રીતે આ પ્રકાશનું કિરણ આપાત થઈ રહ્યું છે, તો તે પરાવર્તન પામી ક્યાં ભેગું થશે? હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતાં બે પ્રકાશના કિરણો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે। અગાઉના
અગાઉના વિડીયોમાં તમે જોઈ ચૂક્યા છો કે અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે। હવે અહીં જ્યારે વસ્તુને આપણે અનંત અંતરે રાખેલી છે ત્યારે તેમાંથી આવતા તમામ પ્રકાશના કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી જ પસાર થતા હોય છે। કારણ કે અનંત અંતરે રાખેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર જ હશે। જોઈએ હજુ। હવે અહીં ચાર પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થયેલા છે, જેમાંનું એક કિરણ જે છે એ બરાબર મુખ્ય અક્ષની ઉપર જ છે। આ તમામ પ્રકાશના કિરણો પરાવર્તન પામી એફમાંથી જ પસાર થાય છે। તો હવે આપણે એવું કહી શકીએ કે આ વસ્તુ જે છે એનું પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળશે। તો કેવું મળશે જોઈએ। અહીં તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ જે છે મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળી રહ્યું છે, પણ અત્યંત સૂક્ષ્મ પ્રતિબિંબ મળી રહ્યું છે। જો અહીંયા જે વસ્તુ છે એના પ્રમાણમાં વસ્તુનું પ્રતિબિંબ અત્યંત સૂક્ષ્મ છે। કેટલું સૂક્ષ્મ હશે? તો મિત્રો, અહીં તમારી સમજૂતી માટે, તમને દેખાય માટે મેં બેટનું પ્રતિબિંબ અત્યંત સૂક્ષ્મ રાખેલું છે, પણ હકીકતમાં જ્યારે અનંત અંતરે વસ્તુ રાખેલી હશે ત્યારે તેનું પરાવર્તન થઈ મુખ્ય કેન્દ્ર એફ ઉપર જે પ્રતિબિંબ મળે છે એ બિંદુવત મળે છે। અત્યંત સૂક્ષ્મ બિંદુવત, માત્ર એક ટપકા સ્વરૂપે મળે છે જે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી। અનંત અંતરે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળે છે, અત્યંત સૂક્ષ્મ એટલે કે બિંદુવત મળે છે। આ તમારી સમજૂતી માટે આપણે અહીં દેખાય રીતે રાખ્યું છે, હકીકતમાં બેટનું પ્રતિબિંબ આપણને માત્ર એક ટપકા સ્વરૂપે બિંદુવત મળશે। તો અનંત અંતરે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ એફ ઉપર બિંદુવત મળશે। તો આ વસ્તુ આને આપણે નોંધ કરી લઈએ। બીજી એક વસ્તુ કે અહીં બેટ તમે જોશો તો તમને ઉલટું મળી રહ્યું છે। અહીંયા બેટ જે છે સીધી દિશામાં છે, તેનું પ્રતિબિંબ આપણને ઊંધું મળી રહ્યું છે। ધ્યાનથી જોઈએ તો તમને દેખાશે કે બેટનું પ્રતિબિંબ અહીં આપણને ઊંધું મળી રહ્યું છે, બરાબર? તો આ વસ્તુની આપણે નોંધ કરીએ। તમે બનાવેલા કોષ્ટકમાં લખો વસ્તુનું સ્થાન તો કેવું છે, તો કે ભાઈ અનંત અંતરે છે, પ્રતિબિંબનું સ્થાન એફ ઉપર છે, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, તો કે ભાઈ વાસ્તવિક છે અને ઉલટો છે। અહીં પ્રતિબિંબ આપણને વાસ્તવિક મળે છે, અરીસાની સામેની બાજુ મળે છે અને પડદા ઉપર ઝીલી શકાય તેવું મળે છે, માટે તેને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહેશું। બીજી વસ્તુ જોઈએ તો પ્રતિબિંબ આપણને ઉલટું મળે છે, બેટ કરતાં અહીં પ્રતિબિંબ આપણને ઊંધું મળે છે। પ્રતિબિંબનું પરિમાણ કેવું છે, તો અત્યંત નાનું બિંદુવત છે। તો પહેલાં કોષ્ટકમાં લખશું આપણે કે વસ્તુ જ્યારે અનંત અંતરે મૂકવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ આપણને એફ ઉપર મળે છે અને વાસ્તવિક અને ઉલટું મળે છે અને અત્યંત નાનું બિંદુવત મળે છે। ચલો આ નોંધ કરી લઈએ। બીજો કિસ્સો જોઈએ। હવે બીજા કિસ્સામાં આપણે વસ્તુને વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર રાખેલું છે। અહીં તમે જોઈ શકો છો કે વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર રાખેલી વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે તેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો જોઈએ, પ્રથમ કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થાય છે, જે ત્યાં પરાવર્તન પામી એફમાંથી પસાર થશે, જોઈ શકીએ છીએ આપણે। બીજું પ્રકાશનું કિરણ જોઈએ। બીજું પ્રકાશનું કિરણ જે છે એ મુખ્ય અક્ષ અને ધ્રુવ પર આપાત થાય છે, તો આ જે પ્રકાશનું કિરણ છે એનું પરાવર્તન એની વિરુદ્ધ દિશામાં સમાન ખૂણે થશે, એટલે કે અહીંયા જેટલો ખૂણો છે તેટલા જ ખૂણે નીચેની દિશામાં થશે, જોઈએ, જોઈ શકાય છે કે જ્યારે પ્રકાશનું કિરણ પી ઉપર ધ્રુવ પી ઉપર આપાત થાય છે ત્યારે તેનું પરાવર્તન વિરુદ્ધ દિશામાં સમાન ખૂણે થાય છે। ત્રીજું પ્રકાશનું કિરણ જોઈએ। તો આ ત્રીજું પ્રકાશનું કિરણ જે છે એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થઈ અરીસાની ચળકાટ ધરાવતી સપાટી સાથે અથડાઈને, પરાવર્તક સપાટી સાથે અથડાઈને મુખ્ય અક્ષને સમાંતર રીતે પરાવર્તન પામે છે। તો આ રીતે ત્રણ પ્રકાશના કિરણો એકસાથે આપણે જોઈએ। અહીં આપણે જોઈ શકીએ છીએ કે પીળા રંગનું કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થયું, લીલા રંગનું કિરણ છે એ પી ઉપર આપાત થયું છે અને
ત્રીજું લાલ રંગનું કિરણ છે એ એફમાંથી પસાર થાય છે, ત્રણેય પરાવર્તન પામી આ બિંદુ પાસે ભેગા થાય છે. તો આપણથી એવું કહી શકીએ કે અહીં પ્રતિબિંબ આપણને આ બિંદુ પાસે મળશે. તો જ્યારે વસ્તુને સીથી થોડે દૂર મૂકવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ આપણને સી અને એફની વચ્ચે મળે છે. કેવું મળે છે? તો કહી શકાય કે વાસ્તવિક અને ઉલટું મળે છે. વાસ્તવિક એટલા માટે કે અરીસાની સામેની બાજુ મળે છે અને પડદા પર ઝીલી શકાય એવું મળે છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે ઉલટું મળે છે અને વસ્તુ કરતાં નાનું મળે છે. તો હવે આપણે કોષ્ટકમાં આમાં નોંધ કરશું કે જ્યારે વસ્તુનું સ્થાન સીથી દૂર હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન સી અને એફની વચ્ચે મળે છે અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનું પરિમાણ તો વસ્તુ કરતાં નાનું મળે છે. ત્રીજો કિસ્સો જોઈએ. અહીં આપણે વસ્તુને સી એટલે કે વક્રતા કેન્દ્રે સી પર વસ્તુ રાખેલી છે તો તેનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે તે જોઈએ. પ્રથમ પ્રકાશનું કિરણ પરાવર્તન પામશે એફમાંથી. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જ્યારે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે ત્યારે તેનું પરાવર્તન હંમેશા એફમાંથી જ થશે. ફરી પાછું બીજું કિરણ જે છે એ પીમાંથી પસાર થાય છે અને સમાન ખૂણે પરાવર્તન પામશે. ત્રીજું કિરણ જે છે એ એફમાંથી પસાર થાય છે, એ પણ અથડાઈને સમાંતર રીતે પરાવર્તન પામે છે. તો આ રીતે ત્રણેય કિરણ એક સાથે જોતા આપણને વસ્તુનું પ્રતિબિંબ આ બિંદુએ મળે છે. કેવું મળે છે? તો કે વસ્તુથી બરાબર ઉલટું સી ઉપર જ મળે છે અને વસ્તુ જેવડું જ મળે છે. તો યાદ રાખીએ કે જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્રે સી પર રાખવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્રે સી પર જ મળે છે. કેવું મળે છે? તો વાસ્તવિક મળે છે પણ ઉલટું મળે છે. કદ કેવું હોય છે? તો કે પરિમાણ તેનું વસ્તુ જેવડું જ હોય છે. તો નોંધ કરીએ, વસ્તુનું સ્થાન સી ઉપર, વસ્તુનું પ્રતિબિંબ પણ સી ઉપર, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો વાસ્તવિક અને ઉલટો. પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? તો કે ભાઈ વસ્તુ જેટલું જ છે, વસ્તુ કરતાં નાનું પણ નથી અને વસ્તુ કરતાં મોટું પણ નથી. ચલો ત્યાર પછીનો કિસ્સો જોઈએ. હવે વસ્તુને આપણે સી અને એફની વચ્ચે મૂક્યું છે. વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે વસ્તુ મૂકેલી છે તો તેનું પ્રતિબિંબ ક્યાં મળશે? પ્રથમ કિરણ પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય છે. બીજું કિરણ પી ઉપર આપાત થાય છે અને પરાવર્તન વિરુદ્ધ દિશામાં પામે છે. ત્રીજું કિરણ એફમાંથી પસાર થાય છે અને મુખ્ય અક્ષને સમાંતર રીતે પરાવર્તન પામશે. ત્રણેય કિરણ એક સાથે જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય કિરણો આ બિંદુ પાસે ભેગા થાય છે. તો વસ્તુનું પ્રતિબિંબ આપણને આ બિંદુએ મળશે. અહીં જોઈ શકીએ છીએ કે જ્યારે વસ્તુને સી અને એફની વચ્ચે મૂકેલું છે ત્યારે તેનું પ્રતિબિંબ સીથી દૂર મળે છે, વસ્તુ કરતાં મોટું મળે છે અને વાસ્તવિક અને ઉલટું મળે છે. તો નોંધ કરીએ, જ્યારે વસ્તુને સી અને એફની વચ્ચે મૂકવામાં આવે છે જોઈ શકાય છે અહીંયા, ત્યારે પ્રતિબિંબનું સ્થાન સીથી દૂર મળે છે, વાસ્તવિક અને ઉલટું મળે છે, વાસ્તવિક છે અને ઉલટું છે, વસ્તુ કરતાં મોટું મળે છે. અહીં પ્રથમવાર પ્રતિબિંબ જે છે આપણને વસ્તુ કરતાં મોટું મળ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે બેટ કરતાં તેનું પ્રતિબિંબ મોટું મળે છે. નોંધ કરી લો. ત્યાર પછીનો કિસ્સો જોઈએ. હવે અહીં આપણે વસ્તુને એફ ઉપર રાખેલી છે તો તેનું પ્રતિબિંબ કઈ બાજુ મળશે આપણને જોઈએ. પ્રથમ કિરણ પરાવર્તન પામશે એફમાંથી, ચલો. બીજું કિરણ છે પી ઉપર. ત્રીજું કિરણ, અહીં ત્રીજું કિરણ જે છે અહીં ત્રીજું કિરણ જે છે ઉપરની દિશામાં જાય છે તે અથડાઈને વક્રતા કેન્દ્રે સીમાંથી પસાર થશે તો પરાવર્તન તેનું વિરુદ્ધ દિશામાં સીમાંથી થાય છે.
त्रणे किरणों एक साथ जोता अहीं तमे जोई शको छो के परावर्तन पामता किरणों एकबीजाने भेगा थता जोवा मळता नथी। तो एम कही शकाय के आ वस्तुनुं प्रतिबिंब आपणने अनंत अंतरे मळशे, अनंत अंतरे अने अत्यंत विशाळ प्रतिबिंब मळशे। तो જ્યારે વસ્તુને તમે એફ ઉપર રાખો છો ત્યારે તેનું પ્રતિબિંબ આપણને મળશે અનંત અંતરે। કેવું મળશે? તો કે વાસ્તવિક અને ઉલટું। પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? તો વસ્તુ કરતાં મોટું હશે, ખૂબ જ મોટું હશે, જેને આપણે વિવર્ધિત કહીશું। ત્યાર પછી વસ્તુને આપણે એફ અને ધ્રુવ પીની વચ્ચે મૂકવાની છે, તો તેનું પ્રતિબિંબ આપણને કઈ બાજુ મળશે જોઈએ। પ્રથમ કિરણ જે છે એફ સાથે પરાવર્તક સપાટી સાથે અથડાઈને એફમાંથી પસાર થયું, બીજું કિરણ જે છે એ પી ઉપર અથડાઈને વિરુદ્ધ દિશામાં જશે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને કિરણો એકબીજાની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે, પણ જ્યારે વસ્તુને એફ અને પીની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ આપણને અરીસાની પાછળની બાજુ મળશે। કેવી રીતે? તો આજે પરાવર્તિત કિરણો જે છે એને લંબાવવામાં આવે તો એ અરીસાની બીજી બાજુએ ભેગા થતા હશે તેવો ભાસ થાય છે। તમે જોઈ શકો છો કે અહીંયા પરાવર્તિત કિરણો જે છે એ અરીસા તેને લંબાવવામાં આવતા તે અરીસાની બીજી બાજુ ભેગા થાય છે તેવો ભાસ થાય છે, તે બંને આ બિંદુએ ભેગા થાય છે, તો પ્રતિબિંબ જે છે અરીસાની પાછળની બાજુ અહીં મળશે। હવે તમે જોઈ શકો છો કે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અત્યંત વિશાળ મળ્યું છે, મોટું મળ્યું છે, વસ્તુ કરતાં મોટું છે, ચત્તું છે અને આ આભાસી છે, કારણ કે અરીસાની પાછળની બાજુ મળે છે। આભાસી પ્રતિબિંબને તમે પડદા પર ઝીલી શકતા નથી। તો નોંધ કરીએ, જ્યારે પ્રતિબિંબ એફની પીની વચ્ચે હશે ત્યારે તેનું પ્રતિબિંબ આપણને મળે છે અરીસાની પાછળની બાજુ। પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય છે? તો કે ભાઈ આભાસી અને ચત્તું, આ એકમાત્ર એવો કિસ્સો છે કે જ્યાં આપણને પ્રતિબિંબ આભાસી અને ચત્તું મળે છે। પ્રતિબિંબ અરીસાની પાછળ મળતું હોવાથી આભાસી છે અને તમે જોઈ શકો છો કે ચત્તું છે, વસ્તુ કરતાં મોટું છે, વિવર્ધિત છે, અત્યંત વિશાળ છે, વસ્તુ કરતાં અત્યંત વિશાળ પ્રતિબિંબ મળે છે। તો નોંધ કરી લો, તો આ રીતે મિત્રો તમારી પાસે સમગ્ર માહિતીનો એક કોઠો તૈયાર થઈ ચૂક્યો હશે કે જ્યાં તમામ કિસ્સા આપણે એકવાર રિવાઇઝ યાદ કરી લઈએ કે જ્યારે વસ્તુને અનંત અંતર રાખવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ આપણને એફ ઉપર મળે છે, કેવું મળે છે? વાસ્તવિક અને ઉલટું। તેનું પરિમાણ કેવું હોય છે? તો કે ભાઈ અત્યંત નાનું અને બિંદુવત। જ્યારે સીથી દૂર રાખવામાં આવે છે, વક્રતા કેન્દ્રે સીથી થોડે દૂર રાખવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ આપણને સી અને એફની વચ્ચે મળે છે, એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે, વાસ્તવિક અને ઉલટું મળે છે અને વસ્તુ કરતાં નાનું મળે છે। જ્યારે પ્રતિબિંબને સી ઉપર મૂકવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ વસ્તુને સી પર મૂકવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ સી ઉપર જ મળે છે, વાસ્તવિક અને ઉલટું મળે છે અને વસ્તુ જેવડું જ મળે છે। જ્યારે વસ્તુને સી અને એફની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ સીથી દૂર મળે છે, વાસ્તવિક અને ઉલટું મળે છે, વસ્તુ કરતાં અત્યંત મોટું મળે છે। જ્યારે વસ્તુને એફ ઉપર મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકવામાં આવશે ત્યારે તેનું પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળે છે, વાસ્તવિક હશે, ઉલટું હશે અને અત્યંત મોટું હશે, વિવર્ધિત હશે। અને એકમાત્ર એવો કિસ્સો છે કે જ્યાં આપણને આભાસી અને ચતુ પ્રતિબિંબ મળશે એ છે એફ અને પીની વચ્ચે। મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચે જ્યારે વસ્તુ મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ જે છે અરીસાની પાછળની બાજુ કોઈ પણ સ્થાન પર મળી શકે છે। આ જે પ્રતિબિંબ જે છે એ આભાસી અને ચત્તું હશે અને વિવર્ધિત હશે, અત્યંત મોટું હશે। તો તમે જોશો કે બધા કિસ્સામાં આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે, માત્ર એક જ કિસ્સામાં આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે છે। વસ્તુના કદની સરખામણી કરીએ તો તમામ કિસ્સામાં પ્રથમ બે કિસ્સામાં વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે, જ્યારે સી ઉપર રાખો છો ત્યારે વસ્તુ જેવડું મળે છે અને જ્યારે સીથી અંદર લાવીએ છીએ ત્યારે વસ્તુ કરતાં મોટું મળે છે। તો આ કોઠો યાદ રાખીએ, આમાંથી આપણને MCQ અને એક માર્કના પ્રશ્ન પૂછાઈ શકે છે। અંતર્ગોળ અરીસાના ઉપયોગો જોઈએ। ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે, મિત્રો તમે ટોર્ચ અથવા વાહનોની હેડલાઇટ જોઈ હશે તો તેનો અંદરનો જે ચળકાટ ધરાવતો ભાગ હોય છે તેમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, જે બલ્બની પાછળની ભાગમાં હોય છે તે ભાગની વાત થાય છે અહીંયા।
દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું પ્રતિબિંબ મોટું જોવા માટે, એટલે કે દાઢી અને મેકઅપ કરતી વખતે જે અરીસો છે જેમાં તમારો ચહેરો મોટો જોવા માટે અંતર્ગોળ અરીસો ઉપયોગમાં લઈ શકાય છે. દાંતના ડૉક્ટરો દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે, ટૂંકમાં કહી શકાય કે જ્યારે પણ તમારે તમારું પ્રતિબિંબ મોટું જોવું છે ત્યારે તમે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી શકો છો. દાંતના ડૉક્ટર જે છે દાંત મોઢાના અંદરના ભાગને મોટો કરીને જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વપરાય છે, જે તમે ધોરણ 6 અને 8માં જોયા હશે. ડૉક્ટરના હેડ મિરર તરીકે દર્દીની આંખો, કાન, નાક અને ગળાના ભાગો જોવાની તપાસ કરવા માટે ડૉક્ટર લોકો છે એ આપણા શરીરના નાના ભાગોનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. રિફ્લેક્ટ ટેલિસ્કોપ એટલે કે દૂરબીનમાં મોટા અંતર્ગોળ અરીસા વપરાય છે.